नमस्कार वाला विद्यार्थी मित्रों, स्वागत है आप सबनों अपनी पोतानी यूट्यूब चैनल में। आ चैनल में अपने जोशु धोरण 3 विषय पर्यावरण प्रथम सत्रात परीक्षा नु संपूर्ण सॉल्यूशन। प्रश्न 1, नीचे आपेला प्राणियों रहेठाण तेमना रहेठाण आधारे वर्गीकरण करो। दरमा रहता प्राणियों कीड़ी अने मकोड़ो, माला में रहता प्राणियों कबूतर अने पोपट, घर में रहता गरोड़ी अने वंदो, पानी में रहता पानी अने माछली अने डेटको। ब, माग्या मुजब जवाब आपो। पहले पेट थी सरकी शके तेवा बे प्राणियोंना नाम लखो, साप अड़स्यु अने अजगर। बीजों दीवाल पर चाली शके तेवा बे प्राणियोंना नाम लखो, गरोड़ी कीड़ी मकोड़ो। प्रश्न 2, नीचे आपेले खाली जगह पूरो। पहलू, रण में मुसाफरी करवा माटे उपयोगी प्राणी ऊंट छे। बीजों पानी अने जमीन पर रही शके तेवू प्राणी डेटको छे। त्रीजो, झाड़ पर कूदा कूद करवी वांदरा ने खूब ज गमे छे। चौथों, करोळियोए नाना जीवजंतु ने झाड़ा में फसावी शके पोताने खोराक बनावे छे। प्रश्न 3, नीचेना प्रश्नना उत्तर लखो। पहलू, वनस्पतिना कोईपण बे उपयोगो जणावो। ते आपणने खोराक आपे छे, छાંયડો આપે છે, હવાને શુદ્ધ રાખે છે અને વરસાદ લાવે છે। બીજું, ઘરની આજુબાજુ જોવા મળતી 4 વનસ્પતિઓના નામ જણાવો, લીમડો, આશોપાલવ, તુલસી, ગુલાબ, મોગરો। પ્રશ્ન 4, નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ખોટું અને ખોટાની નિશાની કરો અને ખોટા વિધાન સામે સાચાની નિશાની કરો। પહેલો, ઊંટ પ્રાણી વિદ્યા વિના લાંબો સમય ચાલી શકે છે, ખરું? દરિયામાંથી પાણી વરાળન બની ઊંચે આકાશ તરફ જાય છે, ખરું? આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે, ખોટું? પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, ખરું? પ્રશ્ન 5, ખોરાક રાંધવાની રીતના આધારે બે બે વાનગીઓના નામ લખો, ખોરાક રાંધવાની રીત। શેકવું, તળવું, બાફવું, સંતવું। બનતી વાનગીઓ, પાપડ, રોટલી, ભાખરી, ભજીયા, ગાંઠિયા। બાફવું તો ભાત, ખીચડી, ઢોકળા। સાંતળવું તો પરોઠા અને થેપલા। પ્રશ્ન 6, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ પ્રશ્નની સામે લખો। પહેલું, ભાખરી કઈ રીતે બનાવી શકાય છે? શેકીને। બીજું, કઈ રીતેથી બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વચ્છ પર વિપરીત અસર થાય છે? તળીને। ત્રીજું, પહેલાંના સમયમાં નીચેનામાંથી શાના બનેલા વાસણો વાપરવામાં હતા? સ્ટીલના। ચોથું, નીચેનામાંથી કઈ શાકભાજી કાચી અને રાંધીને એમ બંને રીતે ખાઈ શકાય છે? ડુંગળી। પ્રશ્ન 7, કોની પાસે ક્યારે જાઓ છો તે લખો। જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે પપ્પા પાસે જાઉં છું। હું ભૂતકાળ વિશે જાણવા માગું છું ત્યારે દાદા પાસે જાઉં છું। મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે મમ્મી પાસે જાઉં છું। જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે મમ્મી પાસે જાઉં છું। પ્રશ્ન 8, નીચે આપેલા ચિત્રના આધારે 4 વાક્ય લખો। આ ચિત્ર બેઠક રૂમનું છે। બેઠક રૂમમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા અને ભાઈ બહેન છે। બહેન કૂતરાને રમાડે છે, દાદા ભાઈ સાથે વાતો કરે છે, છાપું વાંચે, પપ્પા છાપું વાંચે છે। પ્રશ્ન 8, બ, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલું, પપ્પાની બહેનના પતિને શું કહેવાય? ફૂવા। મમ્મીના ભાઈની પત્નીને શું કહેવાય? મામી। મોટા ભાઈની પત્નીને શું કહેવાય? ભાભી. મમ્મીની બહેનને શું કહેવાય? માસી.
बेस्ट ऑफ लक, थैंक यू वाला विद्यार्थी मित्रों।